તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ઉપવાસ કે વ્રતમાં ખાઈ શકાય એવા ફરાળી દૂધીના ખાટા ઢોકળા. બહુ ટેસ્ટી એવા, અને આમાં તમારે આથો કે પલાળવાની પણ ઝંઝટ નહીં, બહુ ઝટપટ રીતે બની જશે. સાથે ચટણી પણ બનાવીશું. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો એના માટે આપણે મિક્સર જાર લેશું અને એમાં આપણે એક કપ સામો, તો જે ઉપવાસના જે સામો કે મોરૈયો આપણે કહીએ એ મેં લીધો છે, અને એક ચોથાઈ કપ જેટલા આપણે સાબુદાણા લઈ અને આપણે એનો કકરો એવો લોટ દળી લઈશું. તો આપણે જેવો રવો હોય એવો લોટ મેં દળ્યો છે, તો થોડો ઝીણો જ કરવાનો, એ તમારે ધ્યાન રાખવાનું છે. હવે આપણે એમાં અડધો કપ ખાટું દહીં અને અડધો કપ પાણી ઉમેરી અને બેટર બનાવીશું. તો અહીંયા ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, પાણીનું મેઝરમેન્ટ અને દહીંનું મેઝરમેન્ટ આ જ રીતે લેવાનું છે. બેટર તમારું ઢીલું પણ ન થવું જોઈએ અને બહુ કઠણ પણ ન રહેવું જોઈએ, તો ઢોકળા બનાવવામાં તરત જ ફેર પડશે જો તમે પાણીનો રેશિયો થોડો પણ ફેરફાર થશે. તો અડધો કપ ખાટું દહીં અને અડધો કપ પાણી ઉમેરી અને બેટરને 2-3 મિનિટ જેવું મેં ફેટી લીધું, આવા રીતે ફેટાઈ જાય એટલે બેટરને ઢાંકી 10 મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું. તો ત્યાં સુધીમાં આપણે, તો અહીંયા મેં દૂધીનો નાનો ટુકડો, તો આપણે અહીંયા અડધો કપ દૂધીના ટુકડા જોશે, એક નાનો ટુકડો આદુનો, તો એના મેં 2 ટુકડા કરી લીધા છે, અને 3 લીલા મરચાં. તો તીખાશ તમને જોવે એ રીતે તમારે લીલા મરચાં લેવાના. અડધો કપ દૂધીના ટુકડા મેં કરી લીધા. હવે મિક્સર જાર લેશું અને એમાં આપણે જે સામો અને સાબુદાણાને દહીં અને પાણી ઉમેરીને પલાળ્યા હતા એ આ રીતે ઘટ્ટ થઈ જશે. તો માત્ર 10 જ મિનિટમાં, તો સાબુદાણાને તમે પલાળો તો બહુ ટાઈમ લાગે, પણ આ રીતે પાવડર કરો તો 10 જ મિનિટમાં પલળી જશે. તો આવું ઘટ્ટ થયેલું આ મિશ્રણ છે એ ડ્રાય થઈ જશે, પલળશે, એટલે આપણે એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈશું. તો આ રીતે સ્મૂધ અને સોફ્ટ એવા તમારા ઢોકળા બને એટલા માટે આ પ્રોસેસ જરૂરી છે. હવે આપણે એમાં લીલા મરચાં, તો 3 જેટલા મેં ઉમેર્યા છે, તો બહુ વધારે તીખા ઢોકળા નહીં સારા લાગે એટલે તમારે સ્વાદ પ્રમાણે ઉમેરવાના. આદુ અને અડધો કપ દૂધીના ટુકડા, તો પાણી બિલકુલ ઉમેર્યા વગર હવે તમારે બેટર રેડી કરવાનું છે. તો 1 મિનિટ જેવું તમે વાટશો એટલે આ રીતે બેટર તમે જોઈ શકો છો, દૂધીનું પાણી થશે એટલે બેટર આ રીતે સોફ્ટ ઢીલું એવું થઈ જશે. તો દૂધી આપણે ઉપવાસમાં દૂધીનો હલવો ખાતા હોય એટલા માટે મેં દૂધી ઉમેરી છે. 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું, 1-2 ટીસ્પૂન જેટલી ખાંડ અને 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી અને પાછું આપણે એને પલ્સ કરી રેડી કરી લઈશું. તો બેટર આપણું તૈયાર છે અને મેં એક બાઉલમાં કાઢી લીધું અને તમે જોઈ શકો છો બેટર કેવું છે, આવું હોવું જોઈએ, બહુ જાડું પણ નહીં, બહુ પાતળું પણ નહીં. જો પાતળું થઈ જાય તો તમે સામાનો લોટ અને જો જાડું હોય તો થોડું પાણી પણ ઉમેરી શકો છો. હવે એક પ્લેટ લેશું, એને આપણે 1/2 ટીસ્પૂન તેલથી એકદમ સારી રીતે ગ્રીસ કરી લઈશું અને ઢોકળિયામાં પાણી મેં ગરમ કરવા મૂકી દીધું છે. પાણી ઉકળવા લાગે ત્યારે આપણે એમાં 1 ટીસ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ, 1 ટીસ્પૂનથી થોડું ઓછું પાણી ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરીશું. તો પાણી બહુ વધારે નથી ઉમેરવાનું, માત્ર ઇનો એક્ટિવેટ થાય એટલું જ મેં ઉમેર્યું છે. અને હવે 2 થાળીમાં અડધું અડધું કરી બેટર તમારે આ રીતે રેડી દેવાનું. તો આ 2 પ્લેટ ઢોકળાનું બેટર છે, ઉપરથી મરી પાવડર છાંટી દેશું થોડો, તો એકદમ ઈદડા જેવું લાગશે. અને અહીંયા દહીં ખાટું લેશો તો વધારે સારા બનશે. ઢોકળામાં પાણી આ રીતે ઉકળી ગયું છે, પ્લેટ આપણે મૂકી દઈશું, ઢાંકી હાઈ ફ્લેમ પર 12-15 મિનિટ માટે સ્ટીમ કરીશું. ત્યાં સુધીમાં આપણે ઢોકળા સાથેની ફરાળી ચટણી બનાવી લઈશું. એના માટે 2 ટેબલસ્પૂન શીંગના ધાણા સાથે 1 નાનો ટુકડો આદુનો, 2 લીલા મરચાં કે તીખાશ તમને જોવે એ રીતે, સાથે અડધો લીંબુનો રસ ઉમેરી દઈશું, 1/2 ટીસ્પૂન જેટલું મીઠું, 1/2 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન જેટલી ખાંડ, તો વધારે પણ ઉમેરી શકો છો, ઢોકળા ખાટા હોય એટલે થોડી ખાટી મીઠી ચટણી હોવી જોઈએ, 1 કપ જેટલા લીલા ધાણા ડાળખા સહિત અને 1 ટેબલસ્પૂન જેટલું દહીં વાપરી અને મેં આ રીતે ચટણીને વાટી લીધી. તો ચટણી તૈયાર છે. 12-15 મિનિટ, તો અહીંયા મેં ટોટલ 15 મિનિટ જેવું ઢોકળાને થવા દીધું. 15 મિનિટ પછી ઢોકળા તૈયાર છે, આપણે ચેક કરી બહાર કાઢી લઈશું, હલકા એને ઠંડા થવા દઈશું. તો બેટર બિલકુલ ચીપકતું નથી, મીન્સ ઢોકળા આપણા થઈ ગયા. હું પ્લેટને બહાર કાઢી 2-3 મિનિટ માટે ઠંડા થવા દઈશ. તો ત્યાં સુધીમાં આપણે ઝટપટ વઘાર કરી લઈશું. એના માટે 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી
અને 2 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીશું. હલકું એને સતળવા દઈશું. સાથે 2 લીલા મરચાંના ટુકડા, થોડા મીઠા લીમડાના પાન ઉમેરી અને થોડા એને સતળવા દઈશું. હવે ઉપવાસમાં તમે તલ ખાતા હોય તો ઉમેરવાના, નહીતર સ્કીપ કરવાના. ગેસની આંચ બંધ કરી દઈશું. હલકું એને થોડું મિક્સ કરી અને ઢોકળાને આપણે કટ કરી વઘારને એના પર રેડી દઈશું. તો ગેસની આંચ તમે બંધ કરો, પછી તલ થોડા સતળાશે ત્યાં સુધીમાં આપણે ઝટપટ આ રીતે ચોરસ કે પછી તમે જે કાજુ કતરી શેપમાં આવે એ રીતે પણ કટ કરી શકો છો. તો આ રીતે ઢોકળાને મેં કટ કરી લીધા અને ગરમ ગરમ વઘારને ઢોકળા પર આ રીતે ફરતો, બધા ઢોકળા પર આવી જાય એ રીતે રેડી દેવાનું. તો વઘાર રેડો કટ કરી પછી જ રેડવાનું, નહીતર જે ઢોકળા છે એ ખાવામાં ડ્રાય લાગશે. ઉપરથી લીલા ધાણા છાંટી દઈશું અને ઢોકળા આપણા સર્વ કરવા માટે તૈયાર છે. એકદમ રૂ જેવા પોચા, સાથે આપણે દૂધી એમાં વાપરી તો હેલ્ધી પણ ખરા. તો ઉપવાસ પણ કરતા હોય અને વેઇટ લોસ કરતા હોય તો પણ તમે આ ઢોકળા ખાઈ શકો, એવા ટેસ્ટી એવા લાગે છે. અને જો એકવાર તમે ઉપવાસમાં આ રીતે ઢોકળા બનાવશો તો વારંવાર બનાવશો. તો ઉપવાસમાં મોસ્ટલી આપણે બધા તળેલું, રાજગરાની પૂરી કે પછી તમે સાબુદાણા વડા, સાબુદાણાની ખીચડી કે બટેટાની સૂકી ભાજી એવું જ ખાતા હોઈએ છીએ. પણ આ ઢોકળા છે એ બહુ હેલ્ધી એવા, ટેસ્ટી એવા અને સાથે ઝટપટ બની જાય એવા છે. તો ઉપવાસમાં તમે એકવાર આ સામાના ફરાળી ઢોકળા કે પછી દૂધીના ફરાળી ઢોકળાની રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.